કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 20 માર્ચ બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. હાર્દિક પટેલે આજે જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસના પદાધિકારીઓ, અગ્રણીઓ તથા કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી સંદર્ભમાં ચર્ચા વિચારણા કરી હતી. ત્યાર પછી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના જમીન રીસર્વે, દેવામાફી, યુવા વર્ગને રોજગારી તેમજ પાણીની કટોકટી જેવા મુદ્દાઓ સાથે તેઓ લડત કરશે. પંજાબ નેશનલ બેંકના કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી છેલ્લા 1 વર્ષથી દેશ છોડી નાસી ગયો હતો. ₹13,700 કરોડના કૌભાંડના આરોપીની લંડન પોલીસે ધરપકડ કરી છે. જોકે તેને વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં રજૂ કરાયા પછી જ તેને ભારત લાવવાની કાર્યવાહી આગળ વધી શકશે. ખંભાળિયાથી જામનગર જવા રવાના થયેલી ઓખાપુરી ટ્રેન ફાટક પાસેથી પસાર થતી હતી ત્યારે ખંભાળિયાના 72 વર્ષના વૃદ્ધ ભરતભાઈ વિઠ્ઠલભાઈ ટ્રેન અડફેટે આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભરેલું મૃત્યુ થયું હતું. આ વૃદ્ધ અપરિણિત અને માનસિક દિવ્યાંગ હોવાનું જાણવા મળે છે. જામનગરમાં શાક માર્કેટ પાસેની સૌથી ઊંચી હોલિકા દહન સાથે આજે વિવિધ વિસ્તારોમાં અંદાજે 400થી વધુ સ્થળે આવા કાર્યક્રમો યોજાયા છે. આવતીકાલે ધૂળેટી પર્વને ઉજવવા યુવા વર્ગ અને બાળકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં ટાઉન હોલ, રજવાડું સહિતના પાર્ટી પ્લોટમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રંગોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આ હતા આજના નોબત ન્યૂઝ ફ્લેશના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.